આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, સમાચાર નવસારીથી મળી રહ્યા છે. પાવાગઢમાં જૈન તીર્થકારોની મૂર્તિ તૂટવાને મામલે જ નવસારીમાં જૈન સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જૈન સમાજનું આવેદનપત્ર નહીં સ્વીકારતા જ કલેક્ટર કચેરી ખાતે સમગ્ર જૈન સમાજે ધરણા પણ બેઠા છે. ચાર ફિરકીના જૈન સંપ્રદાય જૈન સંઘ દ્વારા જ આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જૈન સમાજનું આવેદન નીચે આવીને સ્વીકારવા નહીં આવે તો આખી રાત ધરણા પર બેસવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે. જૈન સંપ્રદાયના તમામ લોકો મહિલાઓ સાથે રહી શાંતિપ્રિય રીતના ધરણા પર બેઠા છે. જૈનોની પ્રાચીન હજારો વર્ષ પ્રાચીન મૂર્તિને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા ઉખાડી તોડફોડ કરી અને ફેંકી દેવામાં આવી નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું છે, જેની જાણ જૈનોને થતાં આસ્થાના કેન્દ્રમાં આ પ્રભુની મૂર્તિ તોડવાથી દરેકની લાગણી ખૂબ જ દુભાઈ છે. હજારો જૈનો આજે આક્રમક મોની અંદર છે. કોઈ પણ પ્રકારના કારણ વિના કે જાણકારી મેળવ્યા વિના આ રીતે મૂર્તિને તોડવી એ અનુચિત છે. સરકારશ્રીએ આ બાબતની અંદર ઉગ્ર રજૂઆતો કરેલી છે કે જ્યાં સુધી આ પ્રતિમા તોડનારને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંકડા પણ વૃંદાળું છે. આજે આ અંગે સમગ્ર નવસારી જૈન સમાજ દ્વારા માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા. રજાનો દિવસ હતો, કલેક્ટરશ્રી ઉપસ્થિત નહોતા. નિવાસી કલેક્ટરશ્રીએ ટાઈમ આપ્યો, મેં બધા આવ્યા. અમારી સાથે અમારા આચાર્ય ભગવાન વડીલ ગુરુ ભગવાન સાથે હોવાથી અમે એમના કેબિનમાં વિનંતી કરી કે સાહેબજી આપ નીચે વધારો અને અમારા દ્વારા તેમનો સ્વીકાર કરો. એમણે સ્પષ્ટ શબ્દોમાં ના કહી બીજી વાર અમે કહ્યા, બહુ સમજાવ્યું કે સાહેબ આપ પધારો, મારા આચાર્ય ભગવાન છે, ઉચિત્ય સચવાય. છતાં પણ અમે ચોખ્ખી ના પાડી, આવી વારંવાર વિનંતી હોવા છતાં તો ના પાડી અને તમારે આવેદનપત્ર આપવો તો ઉપર આવો, હું સ્વીકારી લઈશ, નહીંતર હું જાઉં છું, એમ કરી એકે બિરમંદ કરી અને પાછળના માણે ચાલ્યા ગયા. આનાથી જૈન સમાજને ખૂબ જ ખોટું લાગ્યું છે. તમામ યુવાનો અને અગ્રણીઓ આજે આક્રમક મોડની અંદર છે. બસ હવે જ નિર્ણય છે કે જ્યાં સુધી યોગ્ય અધિકારી નીચે આવી અમારા દ્વારા આવેદનપત્ર સ્વીકાર નહીં કરે ત્યાં સુધી અમે આ સ્થળ છોડીશું નહીં અને આ સ્થાન ઉપર બેસી શાંત રીતે નવકારનો જાપ કરી અને અમારા ક્રમમાં આગળ વધીશું. આ રીતે અમારી ચળવળ આંદોલન આગળ ચાલુ છે. બસ આજે અમે નવસારીના સમગ્ર જૈનો પાવાગઢ તીર્થમાં જે કંઈ ઘટના બની એના માટે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા. એની સાથે અમે આજે અહીં વિહાર કરીને આવેલા હતા અને અમને આ સમાચાર મળ્યા એટલે અમારા સાધુઓની સાથે અમે પણ જોડે આવ્યા. કલેક્ટર ઉપર હતા, કલેક્ટર તો હાજર નહોતા, એના જે આસિસ્ટન્ટ હાજર હતા એને કહેવામાં આવ્યું કે અહીંયા આવીને આવેદનપત્ર સ્વીકારો. અમારા આગેવાનોએ જઈને વિનંતી કરી, એકવાર વિનંતી કરી ના પાડી, બીજી વાર વિનંતી કરી, છતાં પણ તેઓ આવેદનપત્ર લેવા માટે અહીં નીચે આવ્યા નથી. જૈન ધર્મની અંદર આચાર્ય જે છે એ રાજા તુલ્ય કહેવાય. સમગ્ર જૈન સંઘ આચાર્યની આજ્ઞામાં હોય છે. તો આચાર્ય જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે કલેક્ટરનો એક વિનય છે કે એણે આચાર્ય પાસે નીચે આવીને આવેદનપત્ર લેવું જોઈએ, છતાંય આવ્યા નથી. એટલે હવે અમારો નિર્ણય છે જ્યાં સુધી આવેદનપત્ર લેવા ન આવે ત્યાં સુધી અમે બધા અહીંયા બેઠા છીએ અને અત્યારે સમગ્ર નવસારીમાંથી ચારે ફિરકાના બધા જૈનો અહીંયા ભેગા થઈ રહ્યા છે અને જ્યાં સુધી આવેદનપત્ર નહીં લે ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છીએ.